અને આજનો શુભ દિવસ લક્ષ્મી પૂજા કરવામાં આવે છે, પરંતુ આજે અમદાવાદના કેટલાક એવા પરિવારો કે જેમના દ્વારા લક્ષ્મી પૂજનની સાથે દીકરીઓની પૂજા પણ કરવામાં આવી, લક્ષ્મીજીની આરાધનાની સાથે દીકરીઓની પણ પૂજા કરવામાં આવી. અનેક પરિવારોમાં લક્ષ્મીજીની સાથે દીકરીની પણ પૂજા કરવામાં આવે છે. દીકરીના ચરણોની પૂજા કરી અને ખરા અર્થમાં ધનતેરસની પૂજાનું મહત્વ તેમના દ્વારા સમજાવવામાં આવ્યું અને સોના ચાંદીના સિક્કા તેમજ દીકરીના ચરણોની પૂજા તેમના દ્વારા કરવામાં આવી. धनतेरसनो आजे महापर्व छे त्यारे तमाम घरों में आजे लक्ष्मी पूजन करवामां आवतुं होय छे. महत्वनुं छे के घरेणा होय के पछी पैसा होय, खास करीने तेनी आजे पूजा करवामां आवती होय छे. परंतु अमदावादना एक परिवारे आजे तेनी साथे साथे पोतानी एवी लाड़कवाई वहाल सोई जे दीकरी छे के जे लक्ष्मी स्वरूपे तेमना घरमां जन्म लीधो छे तेनी पण आजे तेमने पूजा करी छे. आ परिवार साथे ज आपणे वात करीशुं. આપનું નામ? દિશા બારોટ. દિશાબેન, આજે લક્ષ્મી પૂજન છે, ધનતેરસનો મહાપર્વ છે, કેવી રીતે પૂજા કરી? ધનતેરસના દિવસે વિધિવત અમે લક્ષ્મીમાની પૂજા કરીએ છીએ કે લક્ષ્મી અમારા ઘરે આવે અને અમારો આપણે કુબેર ભંડાર ભર્યો રાખીએ. સાથે સાથે કુબેર દેવની પણ પૂજા કરીએ છીએ અને ધન્વંતરી દેવની પણ પૂજા કરીએ છીએ કે અમારું આખું વર્ષ અમારું સારું આરોગ્ય રહેતું હોય છે. અને એની સાથે અમે અમારા ઘરે દીકરી બી જન્મી છે તો અમે અમારી દીકરીની પણ પૂજા કરતા હોઈએ છીએ લક્ષ્મી સ્વરૂપ માનીને. કારણ કે અમે એવું માનીએ છીએ કે માં છે, દીકરી છે, બેન છે, વાઈફ છે, એ બધા લક્ષ્મી છે, લક્ષ્મીનો અવતાર છે. અગર આપણે એમને ખુશ રાખીએ, એમની પૂજા કરીએ તો લક્ષ્મીમાં આપોઆપ અમારા ઘરે પધારવાના જ છે. એટલે અમે અમારી દીકરીને 4 વર્ષ પહેલાં જન્મી હતી તો 4 વર્ષથી અમે એવી રીતે પૂજા કરીએ છીએ. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, તે સુવે તો રાત પડીને તો જાગે તો સવાર. પૂજા કરી કેવું લાગે છે તારી? સારી. કોને પૂજા કરી તારી? મમ્મા પપ્પા. આજની તારીખે પણ ફિમેલ ફિટિસાઇડ્સના કેસીસ હોય છે જેમાં દીકરીઓને મારી કાઢવામાં આવતા હોય છે. ઓલ્સો આપણે ગર્લ્સ સેફ નથી હોતી, કેટલા બધા હાદસા એ લોકોની સાથે થતો હોય છે. જે લોકો ખાલી છોકરા ઈચ્છતા હોય છે એ લોકોને પણ હું એક મેસેજ પહોંચાડવા માંગુ કે ભાગ્ય સારા હોય ત્યારે છોકરો જન્મ લે છે, પણ સૌભાગ્ય હોય ને જે માણસ જેને આપણે બહુ પુણ્ય કર્યા હોય ને ત્યારે જ માં લક્ષ્મી આપણા ઘરે પધારતી હોય છે દીકરીના રૂપે. એટલે 100 ટાઈમ્સ જેને પુણ્ય કર્યા છે ને સૌભાગ્ય છે જ્યારે લક્ષ્મી એમાં આવી છે. દીકરીનું પણ પૂજન કર્યું છે અને સમાજમાં પણ એક મેસેજ આપ્યો છે કે જે દીકરીઓ હોય છે તેને સ્વીકાર કરો અને લક્ષ્મીની જેમ તેનું પણ પૂજન કરો. કેમેરામેન વિકી સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.